गुड मॉर्निंग ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 11 વાતાવરણીય ભેજ, એની અંદર આજે આપણે વૃષ્ટિના પ્રકારો જોવાના છે કે જે પૃથ્વી સપાટી પર જે વરસાદ થઈ જળવૃષ્ટિ, જે પાણીની વૃષ્ટિ થઈ, અગાઉ આપણે જોયું શ્લેષ વૃષ્ટિને, હિમ વૃષ્ટિને, કરા વૃષ્ટિને, પણ એ નહીં પણ જે જળવૃષ્ટિના પ્રકારો છે કે જે પાણીનો વરસાદ થાય એની આપણે આપણી ભાષામાં કહીએ તો એના ત્રણ પ્રકારો છે, ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, ઉષ્ણતા નહીં કે સવનની વૃષ્ટિ, અને ત્રીજો પણ પ્રકાર છે કે ચક્રવાતની, ચક્રવાતની વંટોળાની વૃષ્ટિ, પણ એના વિશે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. આપણે પહેલું જોઈએ ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. આજે મેં દોર્યું છે સમુદ્ર, સમુદ્ર પરથી જે હવા આવે છે ભેજવાળી હવા, એ કોઈ માર્ગમાં આવતા પર્વતો, આજે અહીંથી હવા જાય છે આ માર્ગમાં શું આવે છે પર્વત, પર્વત સાથે અથડાય છે એટલે વધારે ઊંચે ચડે છે, વધારે ઊંચે ચડે છે તો એમાં જે રહેલો ભેજ છે એના વાદળ બંધાય છે. શું થાય છે, એમાં રહેલો જે ભેજ છે એના વાદળ બંધાય છે. શા માટે ઊંચે ચડે છે કે માર્ગમાં આડો પર્વત આવે એટલે આમ જઈ શકતી નથી એટલે વધારે ઊંચાઈ ચડે, ઊંચાઈ ચડે એટલે જે ભેજ ઠરે છે, ઠરે છે એટલે એના વાદળ બંધાય છે, અને ત્યાર પછી એ ભેજ ઠરી જાય છે એટલે અહીંયા વરસાદ આવે છે. તો વરસાદ ક્યાં આવે છે, તો માર્ગમાં આ પવન, આ જે પર્વત, આ પવનની આડે એના રસ્તામાં જે પર્વત આવે છે તો એ પર્વતની આ સાઈડ જે વરસાદ આવે છે, જો અહીંયા આપણે લખ્યું છે, શું લખ્યું છે કે વધુ વરસાદ, વધુ વરસાદ. શા માટે વધુ વરસાદ આવે છે, કે પર્વતને કારણે જે હવા ઊંચે ચડી છે, ઊંચે ચડેલી હવા છે એ ભેજ ધારણ કરેલી હવા છે એટલે વાદળ બંધાય છે, અને એ વાદળ, અને આ વાદળની અંદર જે ભેજ છે એ ઠરી જાય છે, ઠરી જાય છે કે આ જે આ પર્વતની આ બાજુ વધારે વરસાદ થાય છે, કઈ બાજુ, આ બાજુ મેં લખ્યું છે વધુ વરસાદ. તો આ વિસ્તારને કહેવાય પવના વિમુખ, પવના વિમુખ એટલે કે આ પર્વતની આ સાઈડ વધારે વરસાદ થાય એટલે પવના વિમુખ કહેવાય, અને આ સાઈડ છે પવનથી વિમુખ છે, આ પવનથી આ સાઈડ છે પવનથી ભળેલી છે એટલે પવના વિમુખ. જો અહીંયા સમુદ્ર દોરેલો છે, સમુદ્ર ઉપરથી જે ઠંડા પવનો જાય છે ભેજ ધારણ કરી, અને ઉપર માર્ગનો પર્વત, માર્ગમાં જે પર્વત આવે છે એના કારણે જે ભેજવાળા પવન ઊંચે ચડે છે એના વાદળ બંધાય છે, અને વાદળ બંધાયા પછી એ જે એની અંદર જે ભેજ રહેલો છે ઊંચાઈને કારણે ઠરી જાય છે, કેમ કે વધારે ઊંચાઈ છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે એટલા માટે, અને પર્વતથી આ બાજુ વરસાદ આવે છે એટલે પવનથી એ વિમુખ બાજુ છે, પવનથી વિમુખ બાજુ છે એટલે આ બાજુ વધારે વરસાદ આવે છે. પછી પવનોએ જેમ જેમ હવે અહીંયા શું થાય, વધારે વરસાદ આપી દીધો છે એટલે એની અંદર જે ભેજ છે એ તો ખલાસ થઈ ગયું છે, એટલે પછી આ સાઈડે પવન પછી ધીમે ધીમે ઊંચે ચડે છે અને પર્વતને ઓળગીને આ બાજુ આવે છે, આ બાજુ આવે છે એટલે એની અંદર જે ભેજ છે એ પૂરો થઈ ગયો, સતત થોડો ઘણો બાકી છે, તો એ મોટા ભાગનો વરસાદ આ બાજુ જ આપી દે છે, કેમ કે પર્વત રસ્તામાં આવી ગયો માર્ગમાં એટલે આ બાજુ જઈ શકાય, એટલે અહીંયા જે ભેજવાળું વાદળ છે ટકરાઈ ગયું, ટકરાઈ ગયું એટલે આ બાજુ વરસાદ થવા દેવો, પછી ધીમે ધીમે ઊંચે ચડે છે પણ ત્યાં તો એની અંદર વાદળની અંદર જે પાણી છે જે ભેજ છે એ ઘટી ગઈ છે એટલે આ બાજુ ચડીને આ સાઈડ આવે છે ત્યારે વરસાદ ઓછો પડે છે, કારણ કે જે ભેજ ધારણ કરેલું વાદળ તો અહીંયા જ વરસી ગયું છે, અહીંયા પહોંચતા તો એની અંદર ભેજ પૂરો થઈ ગયો છે એટલે એમાં બધો ભેજ હવે રહ્યો નથી એટલે આ બાજુ ઓછો વરસાદ આવે છે, એટલે આ બાજુ પર્વતની આ બાજુ આપણે પવન વિમુખ, પવનથી વિમુખ થયેલી બાજુ છે, કેવી પવનથી વિમુખ થયેલી બાજુ છે એટલે એને પવન વિમુખ બાજુ કહેવાય, અને આ પ્રદેશની વરસાદ છાયાનો પ્રદેશ એટલે કે ઓછો વરસાદ આપતો પ્રદેશ કહેવાય, કેવો પ્રદેશ કહેવાય, વરસાદ છાયાનો પ્રદેશ અથવા પવનથી વિમુખ પ્રદેશ. તો આપણે આ ભારતની આ ત્યાં પણ આવા વરસાદ છાયાના પ્રદેશો આવેલા છે ઘણી જગ્યાએ છે, તો આપણે જોઈએ કે આવા પ્રદેશો છે ક્યાં આવેલા છે, તો કે ભારતમાં જે પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ ઘાટ બાજુ આવેલા કોકણ અને મલબાર કિનારે, પશ્ચિમ બાજુ આવેલા કોકણ અને મલબાર કિનારે વધારે વરસાદ પડે છે, તો એ પવન પવના વિમુખ બાજુ છે, કેવો બાજુ છે, જે ભારતનો મલબાર અને કોકણનો જે પશ્ચિમ બાજુનો કિનારો છે એ પવના વિમુખ બાજુ કિનારો છે, કારણ કે ત્યાં વધારે વરસાદ પડે છે, કેમ કે માર્ગમાં પર્વત આવે છે એના કારણે જે ભેજ ધારણ કરેલા વાદળો ત્યાં ત્યાં વરસી જાય છે, તેથી ત્યાં વૃષ્ટિ ત્યાં વરસાદ વધારે થાય છે, અને જ્યારે એની પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુ
જ્યાં વચ્ચે જે પશ્ચિમ ઘાટ આવેલો છે, તમે ભણી ગયા જે પહાડીઓ આવેલી છે પશ્ચિમ ઘાટની જે પહાડીઓ છે, તો પશ્ચિમ ઘાટની જે પૂર્વ બાજુ જાય છે, પૂર્વ બાજુ જાય છે તો ત્યાં જે વૃષ્ટિ ઓછી થાય છે, કારણ કે આ સાઈડ જ જે બાજુ છે વરસી ગયું છે, ઓલી સાઈડ ગયું ત્યારે માંથી ભેજ ઓછું થઈ ગયું છે, એટલે જે એનો પૂર્વનો બાજુનો જે ભાગ છે એને વરસાદ છાયાનો પ્રદેશ કહેવાય અથવા પવનથી વિમુખ બાજુનો પ્રદેશ કહેવાય. પછી ભારતના પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલું કોકણ મલબાર વિશે આપણે ચર્ચા કરી. પછી પશ્ચિમ ઘાટના પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઈ, જે પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ જે મુંબઈની અંદર જે પશ્ચિમ ઘાટ જે પર્વત આવેલો છે એની આ જ બાજુ પવનાભિમુખ બાજુ ખૂબ વધારે વરસાદ પડે છે. એક વર્ષમાં આશરે 200 સેમી જેટલો વરસાદ પડે છે, ત્યાં ખૂબ વધારે વરસાદ પડે છે. અને જ્યારે પવનાભિમુખ બાજુ જે પવનાભિમુખ બાજુ છે ત્યાં જે પુણે ખાતે 80 સેમી જેટલી વૃષ્ટિ થાય છે, ખૂબ ઓછો વરસાદ પડે છે. પુણેમાં ખૂબ ઓછો વરસાદ પડે અને મુંબઈમાં ખૂબ વધારે વરસાદ પડે, તેનું કારણ શું છે? કે વચ્ચે પર્વત આવેલો છે ત્યાં માટે થઈને. તો આ થઈ ગયો ભૂપૃષ્ઠ કે ઊંચાઈને કારણે જે વૃષ્ટિ થાય. હવે એના પછી છે ઉષ્ણતા નયન કે સહની વૃષ્ટિ. હવે પૃથ્વી સપાટી પરની ગરમ ભેજવાળી અને હલકી હવા ઉષ્ણ એટલે કે ગરમ પ્રવાહ લીધે ઊંચે ચડે છે. ગરમ અને જે ભેજવાળી હવા છે એ ઊંચે ચડે છે અને ઊંચાઈએ ઠંડીને લીધે ઊંચાઈએ ચડે છે, ઊંચાઈએ વધારે ઠંડી છે, ઠંડીને લીધે એની અંદર જે ભેજ રહેલો છે ઠરી જાય છે, ભેજ ઠરે છે, એનો વરસાદ થાય છે. અને દરરોજ બપોર પછી ગાજવી સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને આપણે ઉષ્ણતાને કે સહની વૃષ્ટિ કહેવાય. તો કેવી? કે પૃથ્વી સપાટી પર ગરમ અને જે ભેજ હવાળી હવા, ગરમ હવા છે એટલે હલકી હવા છે, એને ભેજ ધારણ કરેલો છે એટલે હવા ઊંચે ચડે છે. ઊંચે ચડે છે એટલે ઠંડીને લીધે એની અંદર જે ભેજ રહેલો છે ઠરી જાય છે, ઘનીભવન થાય છે, ભેજ ઠરી જાય છે અને ત્યાર પછી એ જે વાદળો બંધાય છે, વાદળ બંધાય છે એટલે વરસાદ થાય છે. આ વૃષ્ટિ મોટે ભાગે ક્યારે થાય? ભાદરવા મહિનામાં થાય. ભાદરવા મહિના બહુ ગરમી હોય, ગરમીને કારણે શરૂઆતમાં કાંઈ હોય, પછી બપોર પછી ગાજવી સાથે વરસાદ થાય. તો આની અંદર બપોર પછી ગાજવી સાથે ધોધમાર વરસાદ થાય છે. આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર હોય છે. ધોધમાર હોય છે એટલે આ વૃષ્ટિનું જે પાણી છે એ જમીનની અંદર ઉતરતું નથી પણ ઉપરથી વહી જાય છે. તો આ જે પાણી છે જમીનમાં ઉતરવાને બદલે જે ઉપરથી જે પાણી વહી જાય છે, એટલા માટે જે આ ઉષ્ણતા નયન કે સહની વૃષ્ટિ છે ખેતીના પાક માટે બહુ ઉપયોગી નથી. તો મિત્રો, આજે આપણે જળ વૃષ્ટિના પ્રકારોની અંદર બે પ્રકારો વિશે ચર્ચા કરી.